હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય પલાસ એટલે કે ગુજરાતીનું દ્વિતીય સત્રાંત પરીક્ષાનો એટલે કે વાર્ષિક પરીક્ષા 2024નું જિલ્લા શિક્ષણ સમિતિનું જે આપણે 80 ગુણનું પેપર છે, તો આ પેપરનું આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક કરજો, તમારા મિત્રો દોસ્તોને શેર કરજો. કારણ કે આપણી ચેનલમાં દરેક વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશનની PDF મળી જશે, તેમજ તમારે તેના વિડીયો જોવા હોય તો વિડીયો મળશે. ક્યાંથી મળશે એવું સાથે સાથે જણાવી દઉં. તો આપણી એપ્લિકેશન છે બરાબર, વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે, જેમાં 2,55,000થી વધુ વિદ્યાર્થી મિત્રો આજની તારીખમાં આનો ઉપયોગ કરી રહ્યા છે. તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, મોબાઈલ નંબર નાખો, સેન્ડ OTP કરો, 4 અંકડાનો OTP નાખશો એટલે પેડ કોર્સમાં તમને પેપર સેટ મળશે. તૈયારી માટે એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર મળશે. ધોરણ 3-12માં 3-12ના તમારા જે તે ધોરણમાં જવાનું બરાબર, ભવિષ્યમાં તમારે 7મા ધોરણમાં જવું હોય તો એ 8મા 12 ધોરણ સુધી છે, તેમાં જઈ વિષયમાં જઈ અહીંયા ગુજરાતી પલાસ હશે તો ત્યાં જઈને તમારો પાઠ વાઇઝ તમે વિડીયો જોઈ શકશો, સ્વાધ્યાય અભ્યાસ બધું જોઈ શકશો. લઈએ પ્રશ્ન 1અ. નીચેના પ્રશ્નના ઉત્તરના સાચા વિકલ્પ આગળ ખરું કરો. પહેલું, આપણા દેશમાં નીર ખૂંટિયાને સળગે કાળ દુકાળ, તો એનો અર્થ શું થાય? તો કે ભાઈ, આપણા વતનમાં પાણી વિના અનાજ વનસ્પતિ વગેરે બિલકુલ રહ્યા નથી. બીજું, સુકાના બાવડાને લીલાના ભેજાનું જોર ભેગું થાય તો દુકાળ જાય, એટલે કે જો માણસો બુદ્ધિ અને બળ બંને વડે કામ લે તો મુશ્કેલી દૂર થાય. બસ, સાચા વિધાન સામે ખરું અને ખોટા વિધાન સામે ચોકડી નિશાની કરો. મમ્મી ગુજરી ગઈ પછી પપ્પા ઉદાસ રહેતા, ખોટું. સુકાની ઝૂંપડી સોનેરી રંગની હતી, ખરું. ક, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો ગમે તે. છ, પેલું, મિનીનું મન રાખવા પપ્પાએ માજીને શું કહી રાખ્યું હતું? તો મિનીનું મન રાખવા પપ્પાએ ધ્યાન રાખનાર માજીને કહી રાખ્યું હતું કે મિની કહે ત્યારે તેમણે નીકળી જવું. બીજું, સિંધુડો શું હતો? તો સિંધુડો સૂર્ય જગાડનારા કાવ્યોની ચોપડી હતી. ત્રીજું, શ્રી કૃષ્ણ અર્જુનને પોતાની શિબિર પર સાથે લઈ ગયા, તો શ્રી કૃષ્ણ અર્જુનને પુત્રના મૃત્યુનો શોક દૂર કરવા, મનને શાંત કરવા અને તેની પ્રતિજ્ઞા માટે તૈયાર કરવા માટે પોતાની શિબિરમાં લઈ ગયા. પરપોટો શાનાથી બનેલો અને શાનાથી મઢેલો હતો? તો પરપોટો હવાથી બનેલો અને પાણીથી મઢેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રો, જો આ વિડીયો કોઈ જોઈ રહ્યા હોય બરાબર, તો એમને નમ્ર નિવેદન છે કે આપણો જે એનો વોટ્સએપ નંબર છે બરાબર, 90 93 45 6 45, તો આ નંબર ઉપર વ્યવસ્થિત ફોટા પાડી એટલે કે મીન્સ કે PDF બનાવી અને પેપર મોકલવા વિનંતી, જેથી કરીને આપણે એનું સોલ્યુશન આપીએ શકીએ બરાબર. એટલે ખાસ મિત્રો, ચેનલમાં નવી ચેનલ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો દોસ્તોને ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરાવજો. એક રાતે ચાંદાથી કેમ રહેવાયું નહીં? એક રાતે દુકાળ નદીની રેતમાં અહીંયા ઓડકાર ખાતો પડ્યો પડ્યો હસતો જતો એ જોઈને ચાંદાથી રહેવાયું નહીં. મિનીના પપ્પા ઓફિસ જતી વખતે શું ભૂલી ગયા? મિનીના પપ્પા ઓફિસ જતી વખતે પાઉચ ભૂલી ગયા. અપરાજય પાઠના લેખકનું નામ શું છે? તો અપરાજય પાઠના લેખકનું નામ ધ્રુવ ભટ્ટ છે. ત્યાર પછી નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો ગમે તે 3. મેઘાણીએ પોતે પોતાનું કલાપી નામ કેમ સ્વીકાર્યું? સોરી, વિલાપી નામ કેમ સ્વીકાર્યું? તો મેઘાણી બગસરાની હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારે તેમને કલાપીના કાવ્યોનો પરિચય થયો. કલાપીના કાવ્યો તેઓ દર્દભરી હલકથી ગાતા. સૌ મિત્રોને સ્નેહીજનોને એમને કલાપીને બદલે વિલાપી કહેતા. મેઘાણીએ પોતે એ રીતે પોતાનું વિલાપી નામ સ્વીકારી લીધું. સારથી અભિમન્યુને ચેતવા શું કહ્યું? તો સારથી અભિમન્યુને ચેતવા કહ્યું, કુમાર દ્રોણને હું જાણું છું તે નિયમ વિરુદ્ધ યુદ્ધ કરશે. આપે આપના પિતાશ્રીની આજ્ઞા લીધી હોત તો સારું હતું. ભીમ દોડ્યા. દુકાળ આવતા સીસી અસરો થઈ.
દુકાળ આવતા આખો મલક મુંજાઈ ગયો. વાદળ ગરજતા નહોતા કે પાણી વરસતા નહોતા. કોયલ ટહુંકતી નહોતી કે મોર ગહેકતા નહોતા. ખેતરમાં ધાન પાકતું નહોતું. પશુ પંખી સૌના ગળા સુકાવા લાગ્યા હતા. મિનીને એના પપ્પાની કઈ બાબત પસંદ નહોતી તો મિનીના પપ્પાએ મમ્મીનો ફોટો શોધતા ડાયરીના પાના ઉથલાવ્યા, ડાયરીનું કવર કાઢી નાખી જોઈ લીધું, આખું પાઉચ ફેંદી નાખ્યું, પેન્ટ શર્ટના ખિસ્સા ફંફોસ્યા, અકળાઈ ગયા, બેચેન થઈ ગયા. એમને મમ્મીનો ફોટો ન મળ્યો એટલે તે કદાચ મિનીએ લીધો હોય. બરાબર, તો મિનીને પપ્પાને મિનીની આ બાબત ગમી નહીં, અથવા તો મિનીને એના પપ્પાની કઈ બાબત પસંદ નહોતી. તો વિદ્યાર્થી મિત્રો, એની અંદર આપણે ખાસ લખી શકીએ કે એમના પપ્પાની જે દાઢી વધારતા હતા, બરાબર, તો દાઢી વધારવાની જે બાબત હતી એ બાબત એમને પસંદ નહોતી, તો એવું પણ આપણે આમાં લખી શકીએ. ખ્યાલ આવે છે તમને? ઓકે, તો પપ્પા મિનીની ખૂબ કાળજી રાખતા. જો તમારે આવો જવાબ ખાસ લખવાની જોયો નથી, બરાબર, તો તમારે શું લખવાનું? પપ્પા મિનીની ખૂબ કાળજી રાખતા પણ મમ્મીને ક્યારેય યાદ કરતા નહોતા. એટલું જ નહીં, આખા ઘરમાં ક્યાંય મમ્મીનો ફોટો લગાવ્યો પણ નહોતો. ક્યારેક એમના પપ્પા દાઢી વધારતા, મિનીને એના પપ્પાને આ બાબત પસંદ નહોતી. ખ્યાલ આવે છે? અને જો તમને એવો પ્રશ્ન પૂછે મમ્મીનો ફોટો શોધતા પપ્પા શા માટે મિની સામે જોતા હતા, તો આ જવાબ લખવાનો. પ્રશ્ન બે, નીચેના પ્રશ્નના ઉત્તરના સાચા વિકલ્પ આગળ ખરું કરો. કિરણની ધડકી આસનની જેમ જમીન પર પથરાઈ ગયેલો પ્રકાશ, વીજે સળગી જઈને દીવો થવું, મુશ્કેલી વેઠી મદદ કરવી. કવિતાના આધારે કૌંસમાંથી યોગ્ય શબ્દ શોધીને લખો. મને ફૂલ વડે ગૂંથીને બનાવવામાં આવે છે તો વેણી. મારાથી વાળની શોભા વધે છે ફૂલ. મારી કળીઓ ક્યારે સીધી હોતી નથી કેશુડો. મારું માથું જંગલના ફૂલોથી શોભે છે બહેન. વિકલ્પોમાંથી કવિતામાં વપરાયેલા શબ્દોનો સાચો અર્થ ધારીને લખો અને કવિતાના શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. ઝાલકો દા એટલે, ઝાલકો દા એટલે શું થાય મિત્રો? પકડ દાવ થાય. તો બાળપણમાં અમે ઝાલકો દા રમત રમતા હતા, બરાબર, તો ઝાલકો દા એટલે શું થશે? પકડ દાવ થશે બાળપણમાં. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં જવાબ આપો. કવિ ટેકરીને આળસુની પીર શા માટે કહે છે? તો ટેકરી ઘણા સમયથી એક જ જગ્યાએ સ્થિર છે, ઉઠીને ક્યાંય જતી નથી, કંઈ કામ કરતી નથી, તેથી કવિ ટેકરીને આળસુની પીર કહે છે. સૂર્યને આવકારવામાં સીમ શું શું કરે છે? તો સૂર્યને આવકારવા સીમ તરણાના ટાંકા લઈને ગોદડી સીવીને પાથરણા પાથરે છે. ભાઈ બચાવમાં બહેનને શું કહે છે? તો જ્યારે જંગલમાં ફૂલ જોઈને બહેન મોં મચકોડે છે ત્યારે ભાઈ બચાવમાં બહેનને કહે છે કે જંગલના ફૂલ શ્રી કૃષ્ણના માથે કેટલા સુંદર શોભે છે, એમ બહેનને થોડી વાર આ ફૂલની વેણી પહેરી રાખવા કહે છે. એકલો જાણે રે કવિતાના કવિ કોણ છે? તો કવિ મિત્રો રવિન્દ્રનાથ ટાગોર છે, બરાબર. કવિ કોણ છે? રવિન્દ્રનાથ ટાગોર. અને અનુવાદની વાત કરવામાં આવે તો અનુવાદ કર્યું છે મહાદેવભાઈ દેસાઈએ. કવિ છે રવિન્દ્રનાથ ટાગોર. પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો. સૂરજના કિરણોની સામી છાતીએ ખમવાનું કેમ કહ્યું છે? તો ટેકરી એક જગ્યાએ સ્થિર છે, સૂર્ય સામી છાતીએ ઉગે છે અને સતત એના કિરણો એના ઉપર પડે છે, એથી ટેકરીને જાણે કશો ફેર પડતો નથી, એને ડગાવી શકાતી નથી, તેથી સૂરજના કિરણોને સામી છાતીએ ખમવાનું કહ્યું છે. નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. તું કહે તો વાયુ થઈ ડાળી પર બેસું, મરમનનું જંતર હું છેડું, ઉભે વરસાદ તારે હોય જો પલળવું તો આંખું અષાઢ તને રીડું. સૂરજ ફેંકે છે કુણા કિરણોના તીર ચાલ, સામી છાતીથી એને ખમી ઊભી થા. સાચી જોડણી વાળો શબ્દ મિત્રો લખવાનો છે તો અદ્ભુત. ત્યાર પછી બુદ્ધ, એટલે કે આ રીતે બુદ્ધ. ત્યાર પછી બગાસુ, બગાસુ. ચાલો વિરોધાર્થી શબ્દ આપો. અધ્યતન તો પુરાતન, મૂંગું તો બોલકું, આશીર્વાદ તો શાપ. નીચેના શબ્દ સૌ માટે એક શબ્દ લખો. લશ્કરી સૈનિકોને રોકવા માટેની જગ્યા શિબિર, ધીમા પવનમાં ઝાડપાનનો થતો અવાજ મરમર, આનંદ માટે કરેલી મસ્કરી તીખળ. નીચેના રૂઢિ પ્રયોગનો અર્થ આપી તેમના વાક્ય પ્રયોગ કરો.
રોમ રોમ સળગી ઉઠવું એટલે કે ખૂબ ગુસ્સે થવું, ખૂબ ગુસ્સે થવું. ત્યાર પછી આંખ આડા કાન કરવા, સાંભળ્યું કે જોયું ન જોયું કરવું. મૂછમાં હસવું, મજાક મજાક કરવી. બંને ક્રિયાઓનો ઉપયોગ કરીને વાક્ય બનાવીને લખો. ચૂંકવું જવું ભવિષ્યકાળ, 5 વાગે તે પ્લેટફોર્મ પર નહીં પહોંચે તો ટ્રેન ચૂકી જશે. ફોડવું અને લેવું વર્તમાનકાળ, મારો નાનો ભાઈ તેના પર આવતી આફતને સરળતાથી ફોડી લે છે. વાંચવું અને કાઢવું ભૂતકાળ, વાર્તાનું પુસ્તક હાથમાં મેં વાંચી કાઢ્યું, હાથમાં આવતા જ મેં વાંચી કાઢ્યું, હાથમાં આવતા જ મેં વાંચી કાઢ્યું, અથવા મેં હું વાંચી કાઢું છું. વાર્તાનું પુસ્તક હાથમાં આવતા જ હું વાંચી કાઢું છું, હું વાંચી કાઢું છું. ઓકે, વાક્યોમાં લીટી દોરેલા શબ્દો ધ્યાનથી જુઓ અને તેનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો. જ્યારે પણ મેચ હોય ત્યારે અમે શાળામાંથી સીધા મેદાનમાં જઈએ છીએ. જ્યારે શિક્ષક વર્ગખંડમાં પ્રવેશ્યા ત્યારે વર્ગખંડમાં સંખ્યા ઓછી હતી. જો વિશાલ આઉટ થઈ ગયો હોત તો આપણે જીતી શક્યા ન હોત. જો મમ્મીને મને વહેલો તૈયાર કર્યો ન હોત તો હું પ્રવાસે જવાને ચૂકી જાત. ત્યાર પછી મિત્રો પ્રશ્ન ચાર અ, નીચે આપેલા મુદ્દાઓને આધારે વાર્તા લખવાની યોગ્ય શીર્ષક આપો. તો મિત્રો, સસલું અને કાચબાની આ વાર્તા છે, તો સસલું અને કાચબાની વાર્તા તમે લખી શકો છો વિડીયો પોઝ કરી, બરાબર. અને ધીમે ધીમે પણ લગનથી એટલે મહેનતથી એમ સતત કાર્ય કરતા રહેવાથી હંમેશા સફળતા મળે છે, બરાબર. તો આ રીતે તમે સ્ક્રીનશોટ લઈ શકશો, કારણ કે વિડીયો મોટો બની જશે. તમારી નાની બહેને શાળાની ગીત સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે તેને અભિનંદન આપતો પત્ર લખો. તો અહીંયા પત્ર આપેલો છે, બરાબર. તો અભિનંદન આપતો પત્ર છે એ તમે લખી શકો છો. ત્યાર પછી ગમે તે એક વિષય પર આશરે 15 વાક્યોમાં લખો. એકલવીર અભિમન્યુ, તો એકલવીર અભિમન્યુ વિશે લખેલો છે, વિડીયો પોઝ કરી લખી શકશો. ઝવેરચંદ મેઘાણી વિશે લખવાનું છે, તો ઝવેરચંદ મેઘાણી રાષ્ટ્રીય શાયર, બરાબર, એમના વિશે પણ સરસ મજાનું લખેલું છે, એ પણ વિડીયો પોઝ કરીને લખી શકશો. ત્યાર પછી છે સુકો વિશે લખવાનું છે, તો સુકા વિશે પણ લખી શકાય. પંક્તિઓ કહેવતોનો વિચાર વિસ્તાર કરો. તો મિત્ર એવો શોધો, ઢાલ સરીકો હોય, સુખમાં પાછળ પડી રહીને દુઃખમાં આગળ હોય, તો એ પણ કમ્પ્લીટલી છે. પોપટ કોયલ બોલ થોડો પણ લાગે ભલો, વૃથા ગુમાવે તોલ બહુ બોલીને દેડકા, તો એ પણ સરસ મજાનું આપેલું છે. તો આ રીતે સરસ મજાનું સોલ્યુશન તમને અહીંયા આપવામાં આવેલું છે. તો તમારા મિત્રો દોસ્તોને ખાસ શેર કરજો, બરાબર. ચેનલમાં નવો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક કરજો. બધાને સારા માર્ક્સ પ્રાપ્ત થાય શુભકામનાઓ. ઓલ ધ બેસ્ટ. અસ્તુ, જય હિન્દ, જય ભારત.